મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં આશરે રૂપિયા 20,000 કરોડની કિંમતના અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો। 20,000 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી। આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને પણ સંબોધિત કરી। પીએમ મોદીએ દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહ્યું કે પંચાયત સંસદ હોય કોઈ કામ નાનું નથી। અહીંના આપણા કાર્યોથી આપણે આપણા દેશને આગળ લઈ જઈ શકીએ છીએ। જો હું પંચાયતમાં બેસીને સંકલ્પ લઈશ કે દેશને આગળ લઈ જવાનું કામ કરીશ તો દેશ આગળ વધશે। પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી કટરા એક્સપ્રેસ હાઈવે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે। ટૂંક સમયમાં કન્યાકુમારીથી વૈષ્ણોદેવી સુધી રોડ બનાવવામાં આવશે। જમ્મુ કાશ્મીરના પ્રવાસના વ્યવસાયમાં વધારો થયો છે। પીએમ મોદીએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું છે કે જૂન જુલાઈ સુધીમાં તમામ પ્રવાસના સ્થળો બુક થઈ જશે। વર્ષમાં જેટલા પ્રવાસીઓ નથી આવતા એટલા પ્રવાસીઓ માત્ર થોડા મહિનામાં અહીં પહોંચી જશે। દેશના દરેક જિલ્લામાં અમૃત સરોવર બનાવવામાં આવશે, તેની આસપાસ વૃક્ષો વાવવામાં આવશે। પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતમાં આવનારા 25 વર્ષમાં નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે। આઝાદીના 7 દાયકા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં માત્ર 17,000 કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ થયું હતું, જે છેલ્લા 2 વર્ષમાં આંકડો 38,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે। પીએમ મોદીએ કહ્યું કે એક સમયે સરકારી ફાઇલ દિલ્હીથી ચાલતી હતી, ત્યારે જમ્મુ કાશ્મીર પહોંચવામાં 2 થી 3 અઠવાડિયા લાગતા હતા। મને ખુશી છે કે આજે અહીં માત્ર 3 અઠવાડિયામાં 500 કિલોવોટનો સોલાર પાવર પ્લાન્ટ અમલમાં આવ્યો, જે વીજળી ઉત્પન્ન કરવાની શરૂઆત કરી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ કર્યા બાદ પ્રથમવાર મુલાકાત લીધી હતી। તેમણે જમ્મુ કાશ્મીરના યુવાનોને કહ્યું કે તમારું ભવિષ્ય તમારી પહેલાની પેઢી કરતાં વધુ ઉજ્જવળ હશે। તેમણે વચન આપ્યું હતું કે જે વસ્તુ તમારા માતા પિતા દાદા દાદીઓ સાથે થઈ છે તે વસ્તુ હું તમારી સાથે નહીં થવા દઉં।